નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી અંતર્ગત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અંદર જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું. તો મિત્રો, આની અંદર લાયકાત છે ધોરણ 12 પાસ, અને મિત્રો સરકારી ભરતી છે, અને જે પણ મિત્રો જોઈન કરવા માગતા હોય કરી શકે છે. તો મિત્રો, આ જે ભરતી છે એની સંપૂર્ણ વિગત જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો. અને હા મિત્રો, કોઈ પણ જગ્યાએ તમે નોકરીની શોધ કરી રહ્યા હોય તો તમારા માટે એક એપ્લિકેશન વિશે વાત કરવાની છે. તો તમે આની અંદર ઘરે બેઠા નોકરી કરી શકો છો અને નોકરી ભેદી પણ ઘરે બેઠા શોધી શકો છો. તો ચલો મિત્રો, એના વિશે વાત કરીએ. તો મિત્રો, રિલેવેના માધ્યમથી તમે ઘરે બેઠા જોબ શોધી શકો છો. મિત્રો, આજે આપણે મહત્ત્વની બે કંપનીઓ વિશે વાત કરીએ. મિત્રો, રિલેવલ બાય અનઅકેડમી જે ઇન્ડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે જે જોબ શોધવા માટે, તમે આની અંદર 15 દિવસની અંદર તમે જોબ શોધી શકો છો. તો મિત્રો, આજે જે મહત્ત્વની જે બે કંપનીઓ વિશે વાત કરવાની છે એના વિશે વાત કરીએ. તો મિત્રો, આજે આપણે ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ અંતર્ગત જે સરકારી કંપની છે એ અંતર્ગત વાત કરવાની છે. તો મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો, ટીમ સાઇઝ પણ તમે જોઈ શકો છો. આની અંદર તમને બેંગ્લોર અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર તમે ઇન્સ્યોરન્સની અંદર જો જોબ કરવા માગતા હો તો તમે કરી શકો. મિત્રો, આની અંદર તમને જે ટેસ્ટ લેવામાં આવશે એની અંદર રેગ્યુલર ટેસ્ટ તમે બુકિંગ કરી શકો છો. મિત્રો, આની અંદર તમારે જે પણ ટાઈમ અંતર્ગત તમારે જ સ્લોટ બુકિંગ કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર બુક સ્લોટ ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો, આ રીતે તમારું મોબાઈલ રજિસ્ટ્રેશન કરીને તમે તમારી રીતે ટાઈપ કરીશું. તો મિત્રો, આપણે સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી લઈએ છીએ. એના પછી તમારે અહીંયા રજિસ્ટર ફોર ટેસ્ટ ઉપર ક્લિક કરવાનું. એના પછી ક્લિક કરશો એટલે તમારે જે સ્લોટ છે તમને અહીંયા જોવા મળશે. મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો તમારા ટાઈમ અંતર્ગત તમે આની અંદર તમે ટેસ્ટ આપી શકો છો. મિત્રો, આની અંદર તમારે સ્કિલ રિક્વાયરમેન્ટ રહેશે. મિત્રો, આની અંદર તમારે માત્ર જો તમારી ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. સાથે મિત્રો, આની અંદર આપણે વાત કરીએ, તમારે જો લેપટોપ હોવું જોઈએ અને ડેસ્કટોપ હોવું જોઈએ. તમારી સ્કિલ કેવા પ્રકારની છે એ રીતે તમે આની અંદર તમે ટેસ્ટ આપી શકો. મિત્રો, આની અંદર 1000 માર્કમાંથી તમારે 700+ માર્ક અગેન કરવા રહેશે. મિત્રો, આની અંદર ડેશબોર્ડની અંદર તમે જોઈ શકો છો, એ રીતે તમે આની અંદર જોઈ શકો છો. મિત્રો, ડેશબોર્ડની અંદર તમને જોવા મળતા હશે 1000માંથી વધુ માર્ક અગેન કરેલા છે, એટલે કે 785 માર્ક કર્યા છે અગેન, તો એમને જોબ મળી છે. તો મિત્રો, આની અંદર તમારે સ્લોટ બુકિંગ કરવાના છે બેકિંગ ડેવલપમેન્ટની અંદર. તો મિત્રો, આની અંદર 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ, 21, 22, 23 અને એ અંતર્ગત તમે તમારો સ્લોટ બુકિંગ કરી શકો છો. તો મિત્રો, વધુમાં આપણે વન એમજી વિશે જે બીજી કંપની છે એની અંદર પણ ટેસ્ટ ચાલુ છે એના વિશે વાત કરીએ. તો મિત્રો, 1MG ની અંદર પણ તમે એ રીતે જોઈન કરી શકો. રજિસ્ટર ટેસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ અંતર્ગત તમે તમારા જે સ્કિલ પ્રમાણે જે 1000માંથી 700+ અગેન કરવાના છે. મિત્રો, એની અંદર પણ તમે આની અંદર તમે 18, 19, 20, 21, 22 અને 23 અંતર્ગત તમે ટેસ્ટ આપી શકો છો અને સિલેક્ટ અનધર ડેટ તમારે જો સિલેક્ટ કરવી એ પણ કરી. તો મિત્રો, આની અંદર જો તમે જોઈન કરવા માગતા હો તો બંને કંપનીઓની લિંક નીચે આપેલી છે, ત્યાં જઈને તમે ફટાફટ જઈને તમે જોઈન કરી શકો છો. તો ચલો મિત્રો, આજનો વિડીયો જોઈએ. તો મિત્રો, આ જે ઓફિશિયલ જાહેરાત છે જે તમે જોઈ શકો છો, જોઈન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, મિત્રો આની અંદર ભરતી છે. તો મિત્રો, આની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તો મિત્રો, આની અંદર ઓનલાઈન અરજી 4 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર મહત્ત્વની વિગતો છે, જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે ઓનલાઈન અરજી રહેશે. તો મિત્રો, આની અંદર માત્ર મેલ કેન્ડિડેટ અરજી કરી શકશે, એટલે કે પુરુષ ઉમેદવારો છે ઇન્ડિયાના કોઈ પણ કરી શકશે. મિત્રો, આની અંદર જે જગ્યાઓ છે, પોસ્ટ નાવિક જનરલ ડ્યુટી છે, નાવિક અંતર્ગત ડોમેસ્ટિક બ્રાન્ચ છે અને યાંત્રિક અંતર્ગત જગ્યાઓ આવેલી છે. તો મિત્રો, આની અંદર લાયકાત વિશે આપણે જે મહત્ત્વની જાણકારી છે એના વિશે જાણી લઈએ. મિત્રો, નાવિકની અંદર છે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, નાવિકની અંદર છે 10 પાસ કરેલું હોવું જોઈએ, અને યાંત્રિકની અંદર આપણે જોઈએ તો તમારે 10 પાસ સાથે જે ઇલેક્ટ્રિકલ ITI કરેલી હોવી જોઈએ, એટલે કે ઇલેક્ટ્રિકલ છે એ અંતર્ગત તમે ITI કરેલી હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર 10 અને 12 અને ITI કરેલી હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકશે. તો મિત્રો, આની અંદર નોટ અંતર્ગત ઘણી બધી માહિતી તમને આપેલી રહેશે. ઉંમરની વાત કરીએ તો ઉંમર તમારી 18 થી લઈને 22 વર્ષ સુધી હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર લાયકાત અંતર્ગત ઉંમર તમારી કયા વર્ષની અંદર જો જન્મેલા હોય તો તમે અરજી કરી શકશો. નાવિક JD ની અંદર તમે અને યાંત્રિકની અંદર 1 ઓગસ્ટ એટલે કે 2000ની અંદરથી લઈને 2004 સુધી તમારો જન્મદિવસ હોય તો તમે અરજી કરી શકશો. નાવિકની અંદર જોઈએ DB ની અંદર છે
તો એની અંદર 2000 થી 2004ની અંદર જન્મેલા હોય એ મિત્રો અરજી કરી શકશે. તો મિત્રો એસસી એસટીમાં 5 વર્ષ, ઓબીસીમાં 3 વર્ષની તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો મિત્રો જગ્યાઓ વિશે તમને અહીંયા માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો. તો નાવિક જનરલ ડ્યુટીની અંદર ટોટલ જગ્યાઓ 260, નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચની અંદર 35 જગ્યાઓ, યાંત્રિક અને જે ટ્રેડ આપેલા છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એ અંતર્ગત અલગ અલગ જગ્યાઓ તમને આપેલી છે. તો મિત્રો આની અંદર સિલેક્શન પ્રોસેસ આની અંદર રહેશે. સ્ટેજ 1, 2 અને 3 અંતર્ગત અને 4 અંતર્ગત તમારું સિલેક્શન યાત્રા રહેશે. તો મિત્રો આની અંદર સિલેક્શન માટે ઘણી બધી માહિતી તમને અહીંયા જોવા મળતી હશે. તો મિત્રો આની અંદર જે સિલેક્શન પ્રોસેસ અંતર્ગત જે માહિતી છે એ અંતર્ગત તમને અહીંયા જોવા મળતી હશે કે કઈ રીતે તમારું સિલેક્શન થશે. જો તમે નાવિક અને નાવિક જીડીની અંદર યાંત્રિક ઇલેક્ટ્રિક એ અંતર્ગત જોવા પડતી હશે તો અલગ અલગ રીતે તમારું સિલેક્શન થવા પાત્ર રહેશે. એક્ઝામ રાઇટિંગ ટેસ્ટ લેવામાં આવશે, પાસિંગ માર્ક અંતર્ગત અને રિમાર્કની અંદર જે હશે એ પણ લખવામાં આવશે. તો મિત્રો આની અંદર જે તમારી રાઇટિંગ ટેસ્ટ લેવામાં આવશે, જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે રાઇટિંગ ટેસ્ટની અંદર તમારે તૈયાર રહેવાનું રહેશે. તો મિત્રો આની અંદર સ્ટેજ 2ની પણ માહિતી તમે જોઈ શકો છો. સ્ટેજ 2ની અંદર કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે જે ઓનલાઈન લેવાપાત્ર રહેશે. ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પણ તમારે પાસ કરવાની રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આની અંદર રહેશે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે તમારે એક્ઝામિનેશન છે એની અંદર તમારે પાસ કરવાનું રહેશે. મિત્રો સ્ટેજ 3ની અંદર પણ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંતર્ગત થવાપાત્ર જે પર પડતી છે એ અંતર્ગત તમારી રહેશે. આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2022 છે. આના માટે ઓનલાઈન અરજી કરવા માટે જોઈન્ટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એ અંતર્ગત જે ઓફિશિયલ વેબસાઇટ જે તમે જોઈ શકો છો એ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો ડોક્યુમેન્ટ માટે અમુક માહિતી તમને આપેલી છે એ તમે ચેક કરી શકો છો. મિત્રો આ PDF તમારે જોતી હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે સરળતાથી આ PDF ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો ઘરે બેઠા જોબ શોધવા માગતા હોય તો રીલિવલ અન એકેડેમી સાથે તમે જોઈન કરી શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.